નેક્સ્ટ થિંગ જે આ પ્રોજેક્ટ છે એની અંદર આપણે એક પેજ બનાવેલું છે, લોગિન ની અંદર લિંક મૂકી છે ને ફોરગેટ પાસવર્ડ, જે આપણે લિંક નથી મૂકી પણ પેજનું નામ આપણે આપ્યું હતું, યાદ હોય તો ફોરગેટ અંડરસ્કોર પાસવર્ડ ડોટ પીએચપી આ ફોર્મ બનાવ્યું હતું. હવે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરે એટલે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરે એટલે આનું પ્રોસેસ પેજ ઓપન થાય. તો પ્રોસેસ પેજ આપણી પાસે છે જ, અહીંયા ધ્યાન આપો, છોકરી વાતો નહીં જોઈ લઈએ. પાછું વેલિડેશન એક વખત ચેક કરી લો. પહેલાં તો સૌથી પહેલાં શું ચેક કર્યું, ડાયરેક્ટ પેજ ઓપન કર્યું છે કે નહીં. જો ઓપન કર્યું હોય, ઇન્સર્ટ સબમિટ બટન ઉપર ક્લિક કર્યું હોય તો પછી આગળ વેલિડેશન મૂકાશે ને આપણે, કે પહેલાં યુઝર નેમ મેચ થાય છે કે નહીં. પહેલાં ડેટાબેઝમાંથી એવો યુઝર ફેચ કરી આવ્યા ને આપણે, જોવા દો છે જ, જે ફેચ કર્યું એવું પહેલાં તેને ચેક કર્યું કે એવો યુઝર નેમ એન્ટર કર્યું છે કે નહીં. જો એન્ટર કર્યું હોય તો પછી આન્સર એન્ટર કર્યો છે કે નહીં એવું ચેક કરેલું છે આપણે. પછી પાસવર્ડનું ચેક કરેલું છે. ઓકે, યુઝર એવો છે કે નહીં હજી ચેક કરેલું નથી, ત્યાં લાઇટ વહી ગઈ હશે. ખાલી રેકોર્ડ ફેચ કરાવ્યો છે આપણે ડ્રોની અંદર, એટલે જે યુએનએમ નામના ટેક્સ્ટબોક્સમાં નામ એન્ટર કર્યું છે એવા નામનો યુઝર ડેટાબેઝમાંથી ફેચ કર્યો છે. એટલે ક્યાં વેરિયેબલમાં રેકોર્ડ આવે, ડોલર રોમ આવશે, ચેક કરો. એટલે હવે આપણે આવી કન્ડિશન મૂકી શકીએ, એલ સી એમટી ડોલર રો, એટલે આનો મિનિંગ શું થાય, રો નામનો એરે ખાલી હોય. ખાલી ક્યારે હોય, જે મેં એક્ઝામ્પલ તરીકે યુઝરનેમ નામના ટેક્સ્ટ બોક્સમાં એબીસી એન્ટર કર્યું હોય અને ડેટાબેઝમાં એબીસી નામનો યુઝર જ ન હોય, અહીં ધ્યાન આપજો, શું કરે, એબીસી નામનો યુઝર જ ન હોય, એનો મિનિંગ શું થયો, રેકોર્ડ ડેટાબેઝમાંથી આવે ને, એટલે રેકોર્ડ ખાલી હોય. તો જો રેકોર્ડ ન આવે મીન્સ યુઝરનેમ શું છે, ખોટું છે, એનો મિનિંગ એવો છે રેકોર્ડ નથી આવ્યો એનો મિનિંગ, બાકી તો રેકોર્ડ આવવો જોઈએ. તો આપણે કન્ડિશન મૂકી શકીએ, યુએનએમમાં જ મૂકી દઉં છું, રોંગ યુઝર નેમ. હવે ચેક કરો, જો યુઝરનેમ સાચું હોય તો એના સિક્યુરિટી ક્વેશ્ચન અને આન્સર ભાઈ સાચા છે કે નહીં, બે પ્રોપર છે કે નહીં. તો આપણે આવી કન્ડિશન મૂકી શકીએ કે એલસી પછી જો એન્ટર કર્યું હોય તો જ આગળ વધવાનું છે ને, એટલે એલસી પછી પુટ કરતા જઈએ છીએ આપણે. હવે એક વસ્તુ વિચારો, સિક્યુરિટી ક્વેશ્ચન હતો એના માટે બોક્સનું નામ શું આપ્યું હતું આપણે, જો સિક્યુરિટી ક્વેશ્ચન માટે ક્વેશ્ચન અને આન્સર માટે આન્સર, રાઈટ. તો હવે આપણે આવું મૂકી શકીએ, ડોલર રોની અંદર રેકોર્ડ આવ્યો છે એમાં જે સિક્યુરિટી ક્વેશ્ચન છે એ, છોકરીઓ અહીંયા ધ્યાન, કેટલી વાર કહું હવે, ડેટાબેઝમાં ચેક કરી આવી છે આપણે શું નામ રાખ્યું છે ક્વેશ્ચન માટે. ટેબલ હતું આપણું શોપિંગ ડેટાબેઝ, જેની અંદર રજિસ્ટર નામના ટેબલની અંદર આપણે ક્વેશ્ચન ઇન્સર્ટ કરાવ્યો, શું છે, આર અંડરસ્કોર ક્વેશ્ચન, એટલે જે ક્વેશ્ચન આવ્યો છે ડેટાબેઝમાંથી એ નોટ ઇક્વલ ટુ, એટલે મેચ ન થતો હોય કેની સાથે, ક્વેશ્ચન સાથે. ટેક્સ્ટ બોક્સનું નામ ક્વેશ્ચન છે ને, ઓલા બોક્સનું નામ ડ્રોપડાઉન. તો આપણે એરર પાછી ડિસ્પ્લે કરાવી શકીએ, સેશનની અંદર એરર ઓફ આન્સર માટેનું છે, એટલે અહીં આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવું છું. રોંગ સિક્યુરિટી ક્વેશ્ચન, છેલ્લું વેલિડેશન. હવે સિક્યુરિટી ક્વેશ્ચન એન્ટર કરેલો હોય તો હવે એના આન્સર માટે, તો ડોલર રો ની અંદર આન્સર એ હોય ને ડેટાબેઝમાંથી, સિક્યુરિટી ક્વેશ્ચન સાચો હોય તો હવે આન્સર માટે ક્યુ કોલમ લીધું છે, આર અંડરસ્કોર આન્સર, ઇમેજ ન થતો હોય કેની સાથે, ડોલર આન્સર વેરિયેબલ લીધો છે ને ટેક્સ્ટ બોક્સનું નામ, જોઈ લો અત્યારે જ આપણે જોયું આનું આન્સર અને સિક્યુરિટી ક્વેશ્ચન માટે ક્વેશ્ચન હતું, રાઈટ. ઓકે, તો હવે આપણે અહીં સ્ટોર કરી શકીએ પાછું સેશનની અંદર એરર ઓફ આન્સરમાં સ્ટોર કરો, રોંગ આન્સર થઈ ગયું. આટલું ચેક કરી છે આપણે, જોઈ છે પેલા યુઝર નેમ ફેફર છે, યાદ રાખજો. યુઝરનેમ હું ખોટું એન્ટર કરું છું, બધો ડેટા પુટ કરું જ છું પણ યુઝરનેમ પહેલાં તો ખોટું એન્ટર કરી છે, રોંગ યુઝરનેમ આવ્યું. હવે એક્ઝામ્પલ તરીકે યુઝરનેમ સાચું નાખી, સિક્યુરિટી ક્વેશ્ચન બેસ્ટ ફ્રેન્ડ એવો સિલેક્ટ કર્યો પણ આપણે અત્યારે બીજું સિલેક્ટ કરી છીએ તો રોંગ આવવું જોઈએ, રોંગ સિક્યુરિટી ક્વેશ્ચન, રાઈટ. હવે સિક્યુરિટી ક્વેશ્ચન એ સાચો સિલેક્ટ કરી છે, આન્સર ખોટો પુટ કરી છે, રોંગ આન્સર. આ બધી વસ્તુ પ્રોપર નાખી છે અને નવા પાસવર્ડ નાખી તો ગુડ આવવું જોઈએ, જયદીપ છે ને આન્સર,
ન્યુ પાસવર્ડ નાખું છું 456 456, રાઈટ? બધી વસ્તુ સાચી હોય તો ગુડ આવ્યું. તો હવે આપણે અહીંયા પાસવર્ડ ચેન્જ કરાવી દેવાના છે. તો એ સ્પાર્ટમાં ગુડ પ્રિન્ટ થયું ને, તો કનેક્શન તો ઓલરેડી ઉપર કરેલું છે ને આપણે, તો કનેક્શનની જરૂર નથી. એટલે હવે આપણે ડાયરેક્ટ શું કરી છે, અપડેટની ક્વેરી. તો ડોલર ક્યુ ઇક્વલ ટુ અપડેટની ક્વેરી શું આવશે, અપડેટ ટેબલનું નામ શું છે, રજિસ્ટર છે ને, અપડેટ રજિસ્ટર. રજિસ્ટર નામના ટેબલમાં અપડેટ કરો. શું ચેન્જ કરો, તો કે સેટ કરો આર અંડરસ્કોર PWD નવા પાસવર્ડ સેટ કરો. તો ન્યૂ પાસવર્ડ માટે બોક્સનું નામ કંઈક રાખ્યો છે, જે આવી પાસે આપણે કયો વેરિયેબલ છે PWD, એટલે નવા પાસવર્ડ સેટ કરો. પણ કયા વ્યક્તિના, તો વેર કન્ડિશન મૂકવી પડશે, તો કે જેનું આઈડી ક્યુ હોય, ડેટાબેઝમાંથી રેકોર્ડ ઉપર ફેચ કર્યો છે યાદ હોય તો, રો ની અંદર. રાઈટ, ક્વેરી એક્ઝિક્યુટ કરાવી નાખી અને સેમ પેજ ઓપન કરાવી, હોમ પેજ ઓપન કરાવી દે. હોમ પેજ ઓપન કરાવી છે, પાછો આના પેજ ઓપન કરાવતા નથી, કારણ કે પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે. હવે હેડર લોકેશન પેજનું નામ શું છે, લોગિન કરાવવું તો લોગિન કરાવી શકીએ ડાયરેક્ટ. જોઈએ બધી પ્રોપર ડેટા એન્ટર કરું છું. પાસવર્ડ અત્યારે હતા એ શું છે, 123 123, એની જગ્યાએ 456 456 નાખું છું. ચેન્જ પાસવર્ડ, ખુલી ગયું લોગિન પેજ. હવે હું લોગિન થાઉં છું, જો ન્યૂ પાસવર્ડથી 456 થી થાય છે. આવું કંઈક કરવાનું હતું, રેડી બધાને? હવે શું કરવું છે, હું જોઈએ આખી વસ્તુ. આજે હું તમને છે કરાવવાનો હતો એની વાત કરું છું. આ બધું થઈ ગયું, આખું બાકી રહી ગયું તરીકે પ્રોસેસ થઈ. હવે ઘણાને શોપિંગના પ્રોસેસ કરશે. જનરલી શોપિંગની વેબસાઇટ તમે જોવો એટલે કેવું હોય છે, કોઈ પણ તમે પ્રોડક્ટની ડિટેલ જોવો ને, એટલે પ્રોડક્ટની ડિટેલની ઇમેજ સિંગલ નો, આપણે સિંગલ મૂકી છે, જોજો યાદ કરો. એક કરતાં વધારે હોઈ શકે ને, પછી બે વેન્ડર છે, એને કઈ હોય ઘણા તો ઘણા મિક્સ કેક જ હોય. એક્ઝામ્પલ કઈ રીતનું વેલિડેશન મૂકવું અને કઈ રીતનું ડેટાબેઝમાં સ્ટોર કરવું, કારણ કે ફોલ્ડરમાં આપણે સેવ કરતા હોય ને ઇમેજ, બ્રાઉઝ બટન એક જ આપશું, પણ કંટ્રોલ કરીને ખબર આપણે સિલેક્શન કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમે જીમેલમાં એમાં મેલ મોકલતા હોય તો તમને ખબર હશે, એક જ ઉપર ક્લિક કરો એટલે ઓપન ડાયલોગ બોક્સ ઓપન થાય, એમાંથી તમે કંટ્રોલ કરીને એક કરતાં વધારે ખાલી સિલેક્ટ કરી શકો. કંટ્રોલ ક્લિક કરશો તો આપણે ક્લિક કરતા જાઓ ને વધારે સિલેક્ટ થાય, અત્યારે આપણે નો સિલેક્ટ થાય. એના માટે હું જે આખું પ્રોગ્રામિંગ છે એવું તમને દેખાડું. પ્લસ એક વસ્તુ, ડેટાબેઝમાં આપણે કેટલા ફિલ્ડ લીધા ઇમેજ માટે, એક નક્કી કઈ રીતે કરશું કેટલા ફિલ્ડ લેવા, સમજો છો શું કહેવા માંગુ છું. યુઝર એક રીતે જે સિલેક્ટ કરે, ઘણા 10 ઇમેજ સિલેક્ટ કરે, મિનિમમ એક તો હોવી જોઈએ, તો ફિક્સ જ છે આપણે. નક્કી કઈ રીતે કરું, ડેટાબેઝમાં ફિલ્ડ કેટલા લેવા, આપણે ડેટાબેઝમાં કોલમ લીધા છે ને અલગ અલગ, પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટનું નામ, પ્રોડક્ટની વોરંટી, પ્રાઇસ ને બધું, એમાં પ્રોડક્ટ ઇમેજ, પ્રોડક્ટ ઇમેજ 1, પ્રોડક્ટ ઇમેજ 2 એવી રીતે થોડું લેવાય, કારણ કે ફિક્સ છે. તો એના માટે એક જેસન કરીને કન્સેપ્ટ આવે છે, જેસન. જેસન એટલે એક પ્રકારનો ઓબ્જેક્ટ છે, એરે છે. તમે એક્ઝામ્પલ તરીકે 5 ઇમેજ સિલેક્ટ કરો ને, તો 5 એ 5 ઇમેજ એક જ ફિલ્ડ ની અંદર સ્ટોર કરી દેવાય, એટલે નામ કોમા સેપરેટ, અલગ અલગ એલિમેન્ટ ઉપર સ્ટોર કરી દે આપણે. અને જ્યારે તમે પ્રિન્ટ કરાવો ત્યારે પાછું જે જેસન હોય એને પાછો ડીકોડ કરી શકો. ડીકોડ એટલે જે સ્ટ્રીંગ કન્વર્ટ કરે ને, જેસન હોય ને પાછો એરે માં આપી દે તમને, એટલે જેસન એન્કોડ અને ડીકોડ નો પણ યુઝ કરવો પડે છે. પહેલા તો મલ્ટીપલ ફાઇલે અપલોડ કરવાની છે અને ડેટાબેઝમાં એક જ કોલમમાં એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરવાની છે. જ્યારે ફિક્સ હોય ત્યારે આવું હોય છે. તમે બધી જ પ્રકારની વેબસાઇટમાં એમાં જોશો ને આવું છે. પણ વિચારો તમે એક વસ્તુ આપણે ફિક્સ મૂકી દીધી, પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન. હવે મોબાઈલ હોય તેમાં વોરંટી કાઢે, વોરંટી યર આવે, મેમરી આવે, વોશિંગ મશીનમાં મેમરી ખોટી આવે,
વકીલ લઈને લીધા સર વિશો કરે છે જેટલા ફિલ્ડ નાખો એ ડેટા બધો એક જ આવે એક જ કોલમમાં સ્ટોર કરે બધા કોલમ અલગ અલગ લઈએ ને આપણે કેમ લીધું વોરંટી માટે અલગ ડિસ્ક્રિપ્શન માટે અલગ આવું બધું તો એક જ ફિલ્ડની અંદર જેસનમાં ડેટા સ્ટોર કરાવતા હોય પ્રિન્ટ કરા ને ત્યારે અલગ અલગ એરે એટલે પેલા આપણી પાસે જે ડેટા આવ્યો હોય મેમરીની બધું એરેમાં હોય એ ડેટાને આપણે કેમાં લઈ જવાનો એક્સટ્રીમમાં એક જ સ્ટ્રીમ થાય એક્સટ્રીમમાં સ્ટ્રીમમાં સ્ટોર થઈ શકે ને ડેટાબેઝમાં પછી ડેટાબેઝમાં રેકોર્ડ આવે ત્યારે પાછો એ સ્ટ્રીમ હોય ને એને પાછો એરેમાં કન્વર્ટ કરી દેવાય એરે હોય તો એક અલગ અલગ રીતની છે આ એલિમેન્ટ ઉપર આવેલું છે સમજો કે મેમરી નામ એલિમેન્ટ ઉપર આવેલું સેકન્ડ બીજી એલિમેન્ટ એની અંદર આવેલું પછી એરેને તો આપણે કોડિંગ સ્ટ્રીમ બી કરાવી શકીએ આવું બધું કરવું ઓકે અત્યારે આપણે એક સિમ્પલ શું કરવું છે એટલે બ્રાઉઝ બટન લેવું છે અપલોડ કરવાનું થાય બટન બ્રાઉઝ ઉપરથી એક કરતાં વધારે ફાઇલ યુઝર ઇમેજ ઇમેજનું રિલેશન મૂકી છે ઇમેજ સિલેક્ટ કરે એટલે ડેટાબેઝમાં સ્ટોર થાય આપણે પ્રોડક્ટ નામ ટેબલ લીધેલું છે અત્યારે હું ઈ ટેબલ નથી યુઝ કરતો નવું ટેબલ જ બનાવી દઉં છું નવો ટેબલ ડેટાબેઝ એના હું બનાવી દઉં છું જેની અંદર એક જ ફિલ્ડ લેશું પી અને સ્ટોર આઈ જી એમાં બધો ડેટા આપણે સ્ટોર કરો ધ્યાન આપશો તમારા ફોલ્ડરની અંદર જ હું એક મલ્ટી નામનો ફોલ્ડર બનાવું છું રેડી આની અંદર હું આખું એક્ઝામ્પલ ક્રિએટ કરું છું સૌથી પહેલાં તો એચટીએમએલમાં એક ફાઇલ બ્રાઉઝ બટન મારું લેવું પડશે રેડી તો હું નામ આપું છું ફોર્મ ડોટ પીએસપી એટલે તમે પ્રોડક્ટ ડોટ પીએસપી એવું આપ્યું હોય એડ પ્રોડક્ટ આપ્યું હશે ને એડમિન સાઇડથી ઓકે એચટીએમએલની અંદર કયો ટેગ હોય બોડી અને ફોર્મ બનાવવા માટે ફોર્મ એની અંદર બે એટ્રીબ્યુટ એક્શન અને મેથડ અને આવી જરૂર ઘણી બધી જગ્યાએ તમારે પડશે જો મલ્ટિપલ ફાઇલ સિલેક્શનની એટલે ખાસ જોઈ લેજો આટલું ડન હવે નેક્સ્ટ આપણે ઓનલી ફોર ઇમેજ સિલેક્શન માટે જોઈ છે એટલે ઇમેજ હું નામ આપું છું પછી બ્રાઉઝ બટન જોતું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ફાઇલ અને આનું કંઈક નામ પાડવું પડે તો નામ એક્ઝામ્પલ તરીકે હું આઈએમજી પાડું છું બે વખત બીઆર આપી દઈ છીએ આપણે અને છેલ્લે સબમિટ બટન જોઈ છે તો શું આવે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ અને વેલ્યુ ઇક્વલ ટુ છે લખો એ બટન ઉપર પ્રિન્ટ થાય તો વેલ્યુ ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે આપણે લખી છે અપલોડ આટલું ડન બધાને રાઈટ સિમ્પલ એચટીએમએલમાં ફોર્મ બની ગયું રન કરીને ચેક કરી છીએ આપણે આપણા પ્રોજેક્ટની અંદર શું નામ રાખ્યું આપણે મલ્ટી આ ફોર્મ છે હવે નેક્સ્ટ થિંગ આ જે ફોર્મ છે જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરે એટલે પ્રોસેસમાં આપણે અપલોડનું ને એવું બધું કરવું છે તો પહેલાં તો ડેટાબેઝ સાથે સાથે બનાવી જ લઈએ છીએ આપણે ડેટાબેઝ બનાવી લઈએ છીએ આમાં જે કંઈ આપણે કામ લાગે એવો નથી બીસીએ ફિફ બી ને બી આવો એક ડેટાબેઝ બનાવેલો છે આની અંદર એક ટેબલ બનાવી છે આપણે પ્રોડક્ટ અત્યારે નંબર ઓફ ફિલ્ડ હું બે જ લઉં છું યાદ રાખજો બે એટલા માટે કે આઈડી ને ઇમેજ માટે છે કારણ કે આપણી પાસે ફિલ્ડ એક જ છે ને હવે તમારી પાસે ઇમેજનું નામ હોય પ્રોડક્ટનું નામ ને કેટેગરીની બધું હશે ને એટલે તમારે બધું લેવાનું છે તો પણ અહીંયા ફોર્મમાં એ બધું હોય ને ડેટા અત્યારે આપણી પાસે એ ડેટા છે ને એટલે અત્યારે હું ઓનલી ફોર શું લઉં છું આઈએમસી બાકીના ફિલ્ડ છે એ તો તમારે રાખવાના છે એ તો ઇન્સર્ટ કરાવું તો આવડે જ છે આપણને ઇમેજનું એક મેઇન જોવાનું છે પહેલા ફિલ્ડનું નામ આપીએ છીએ આપણે થયું શકે લોક લાગ્યો હોય
માઉસ માં લોક ક્યાંથી લાગે? એટલે 52-53 વાળા કોઈ નથી, 35 દે માઉસ માં લોક લાગી ગયો. મારે ત્યાં હે મારે એવું થઈ જાય નહીં, આમાં શોર્ટકટ કી દબાઈ ગઈ કઈ. મારું બેગ લઈ તો એમાં ઓલું માઉસ હશે, યુએસબી ઉપર નાખવાના છો. લોક ક્યાં ગોતવા જાવ છે? હવે આની અંદર ટેબલ બનાવી છે, પી અંડર સ્કોર આઈડી અને પી અંડર સ્કોર આઈએનજી. વેર હવે આઈએનજીમાં મેં તમને કીધું હતું આપણે જનરલી લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપ લઈ છે. એટલે પહેલાંની સાઇઝ 4 આપી છે, આપણે ઇમેજમાં યાદ હોય તો સાઇઝ આપતા નથી લોંગ ટેક્સ્ટ ડેટા ટાઈપમાં. રેડી, અને પહેલાં એકમાં આપણે જનરલી પ્રાઇમરી કી અને ઓટો ઇન્ક્રીમેન્ટ આપતા જોઈએ છે. ટેબલ છે આપણી પાસે, હવે આ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરવાનો છે આપણે. અત્યારે કંઈ છે જ નહીં, જોકે હવે ઇન્સર્ટ કરાવશું. અને જે ઇમેજ હોય આપણે ફોલ્ડરમાં સેવ કરાવતા હોય છે ને, તો એના માટે ફોલ્ડર બનાવી લે આઈએમજી, આમાં ઇમેજો બધી સેવ કરાવશો. રાઈટ, ઓકે. હવે ફોર્મ પહેલાં સમજો, આપણી પાસે જે ફોર્મ છે એમાં બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને આપણે ફાઇલ સિલેક્શન કરી શકીએ ને, તો આપણે પિક્ચર નામના ફોલ્ડરની અંદરથી અમુક ઇમેજ સિલેક્ટ કરી છે. હવે જો કંટ્રોલ કરીને હું અહીં ક્લિક કરવા જાઉં તો સિલેક્ટ નથી થતી છે, કંટ્રોલ કી પ્રેસ છે, જો સિંગલ જ ઇમેજ સિલેક્ટ થાય છે આપણામાં. તો મલ્ટિપલ ઇમેજ સિલેક્ટ કરાવડાવવા માટે પહેલાં તો તમારે એક એટ્રીબ્યુટ એડ કરવો પડે, નામ છે મલ્ટિપલ ઇક્વલ ટુ મલ્ટિપલ. કયો એટ્રીબ્યુટ એડ કરવાનો છે? મલ્ટિપલ ઇક્વલ ટુ મલ્ટિપલ. જોઈ લો, પહેલી આટલી વસ્તુ સમજાવી. રેડી, નેક્સ્ટ થિંગ, હવે ફાઇલ અપલોડ કરાવતા હોય ત્યારે આપણે ફોર્મ ટેગની અંદર એક એટ્રીબ્યુટ એડ કરવાનો હોય છે, યાદ હોય તો. ઈએનસી ટાઈપ ઇક્વલ ટુ મલ્ટીપાર્ટ સ્લેશ ફોર્મ ડેશ ડેટા, અને એક્શનની અંદર શું હોય કે કયા પેજ ઉપર આપણે ડેટા પાસ કરવો છે. તો અત્યારે હું નામ આપું છું પ્રોસેસ ડોટ પીએચપી. આટલું ડર પહેલાં બધાને જોઈ લ્યો, હવે પ્રોસેસ પેજ ઓપન થાય છે કે નહીં. તો આવું પેજ બનાવવાનું ને આપણે, તો રાઈટ ક્લિક કરી ન્યૂ પેજ ક્રિએટ કરી છે. હવે પહેલાં તો એટલું ચેક કરી લઈએ, જે ડેટા આવે છે કયા ફોર્મેટમાં આવે છે. તો પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ અંડરસ્કોર આર આપણે જનરલ યુઝ કરીશું. પહેલાં પ્રિન્ટ કરીને જોઈ છીએ, પછી આગળની પ્રોસેસ જોઈએ. ડોલર અંડરસ્કોર ફાઇલ્સ, એટલે ડોલર અંડરસ્કોર ફાઇલ્સ નામનો એરે આપણે પ્રિન્ટ કરાવી પહેલાં તો. રિફ્રેશ કરું છું, જોઈ લો, ઇમેજ તો 3 સિલેક્ટ કરી હતી, આવી હતી એક જ. એના માટે તમારે હજી એક વસ્તુ કરવાની છે, ફોર્મની અંદર તમે જે નામ પાડ્યું હોય ને એનો એરે બનાવવો પડે, એટલે એમ બ્રેકેટ મૂકવું પડે. તમારે શું મૂકવાનું થશે? બ્રેકેટ મૂકવાનું થશે, એટલે આનો મીનિંગ થાય કે જેટલી ઇમેજ સિલેક્ટ કરી હોય ને બધી એરેમાં પાસ આઉટ થાય. હવે જુઓ, 3 કર્યું છું પેલી, આઈએનજી ઓફ નેમ ઓફ 0માં શું આવ્યું? પહેલી ઇમેજનું નામ. આઈએનજી ઓફ નેમ ઓફ 1માં બીજી ઇમેજનું નામ. આઈએનજી ઓફ નેમ ઓફ 2માં ત્રીજી ઇમેજનું નામ. અહીંયા સેમ વસ્તુ, 0માં પાછી પહેલા ઇમેજનો ટાઈપ, બીજા ઇમેજનો ટાઈપ, ત્રીજા ઇમેજનો ટાઈપ. તો બધું સિક્વન્સમાં આ રીતનું આવી ગયો ડેટા. એરેની અંદર 3 સિલેક્ટ કરી દીધા એટલે 3. તો હવે આ પ્રમાણેનું પ્રોગ્રામ, એટલે હવે 3 ડાયમેન્શનલ એરે થયો. અત્યાર સુધી 2 ડાયમેન્શનલ હતો ને, આઈએનજી ઓફ નેમ એટલું લખતા હતા, હવે 3D થઈ ગયો. તો હવે સૌથી પહેલાં તો આપણે વેલિડેશન ક્યુ મૂકતા હોય છે, આપણી સિસ્ટમ જોઈ છે. હવે પાછી સૌથી પહેલું વેલિડેશન ક્યુ મૂકી છે?
ડાયરેક્ટ પેજ રન કર્યું છે કે નહીં, પણ એ અત્યારે હું નથી મૂકતો એટલા માટે કારણ કે આપણી પાસે ફોર્મ ટેગ પોસ્ટ મેથડથી કાંઈ ડેટા જ નહીં આવે. શું કામ પોસ્ટથી નહીં આવે? કારણ કે એક ટેક્સ પોસ્ટ તમે લીધા જ નથી લીધા ને આપણે, તમારે તો હશે જ. તો આપણે વેલિડેશનથી અંદરનું પ્રોગ્રામિંગથી સ્ટાર્ટ જ કરી છે આપણે, કે ઇમેજ અહીંયાથી જ સિલેક્ટ કરશું. સૌથી પહેલી વસ્તુ, જેટલી એરર છે ને આપણી એરર નામના વેરિયેબલમાં સ્ટોર કરી, સેશનમાં નથી કરતો પણ એરરમાં સ્ટોર કરી. એટલે પહેલાં તો એરે ડિક્લેર કરવો પડે, આપણે સેશન એરે ડિક્લેર કરી છે. જોવું હોય તો જોઈ લો આ પ્રોસેસ પેજ છે જ. આપણે સૌથી પહેલાં એક એરે ડિક્લેર કર્યો, પછી એક્સટ્રેક્ટ કર્યું હતું પોસ્ટને, પણ પોસ્ટ જેવો તો કન્સેપ્ટ છે જ નહીં અહીંયા. હવે વન બાય વન વેલિડેશન મૂકી. સૌથી પહેલું વેલિડેશન કેવું હોવું જોઈએ? એક ઇમેજ સિલેક્ટ કરી છે કે નહીં ચેક કરવાનું. તો હું આઉટ એક મૂકું તો આનો મિનિંગ શું થાય? ડોલર અંડરસ્કોર ફાઇલ્સમાં આઈએમજી ઓફ નેમ ઓફ ઝીરો, આનો મિનિંગ શું થાય? પહેલી ઇમેજ હોય એનું નામ ઝીરોમાં આવે, આ પહેલી ઇમેજનું નામ છે એ ઝીરોમાં આવે ને. પણ એક્ઝામ્પલ તરીકે મેં કે ઇમેજ સિલેક્ટ ન કર્યું હોય તો ઇમેજમાં કાંઈ હોય જ નહીં, તો આપણે એને એમટીમાં મૂક્યો. ઝીરો નંબરના એલિમેન્ટમાં એર મેં સોરી ઇમેજ ન હોય એટલે એનો મિનિંગ એવો થયો કે એક ઇમેજ હોય જ નહીં, કારણ કે પહેલી ઇમેજ હોય હંમેશા ઓટોમેટિક ઝીરો જ લઈએ. પહેલી ઇમેજનો હંમેશા બાય ડિફોલ્ટ શું લઈએ? ઝીરો. પણ જો એક ઇમેજ જ ન હોય તો ઝીરોમાં કાંઈ આવશે નહીં, તો પાછો અહીંયા ડોલર એરર નામના એરેમાં સ્ટોર કરાવી દઈશ પ્લીઝ સિલેક્ટ ઇમેજ. તમે સેશનમાં સ્ટોર કરો છો સેમ પેજ માટે તો એ સેશનમાં કરવાનું. સેકન્ડ વેલિડેશન, હવે આપણે ચેક શું કરવાનું છે કે ઇમેજ સિલેક્ટ કરી એનો જે ટાઈપ છે એ પ્રોપર છે કે નહીં. તો એના માટે તો હવે એક કરતાં વધારે ઇમેજ છે ને, તો બધાનું ચેક કરવાનું ને આપણે. તો આપણે આવું મૂકી શકીએ ફોર ઇંચ, સમજો ખાસ હવે અહીંયા જ મેઇન વસ્તુ છે. આનો મિનિંગ શું થાય? હાયસ ઓફ આઈએમસી એટલે કેવી વસ્તુ રીડ થાય? આની અંદરનો બધો એરે આવે એટલે આ બધો ડેટા આવશે. એસ ડોલર આઈડીમાં એનું આઈડી જવા દો અને ડોલર વેલની અંદર એની વેલ્યુ જવા દો. પણ હું આવું કહું તો એનો મિનિંગ શું થાય? આઈએમજી ઓફ નેમ નામનો એરે રીડ કરો એટલે નેમ ઓફ નેમ નામનો એરે એટલે આ ત્રણ વસ્તુ રીડ થશે વન બાય વન. પહેલી વખત લૂપ આવે એટલે આ વેલ્યુ છે એ વેલ્યુમાં સ્ટોર થશે, સેકન્ડ ટાઈમ સેકન્ડનું, થર્ડ ટાઈમ થર્ડનું, એટલે ઓનલી ફોર નામ મેળ્યા. હો તમને લૂપની અંદર ત્રણેયના નામ મેળ્યા, તમારે જોવું હોય તો હું પ્રિન્ટ કરાવી દઉં છું. ડોલર વેલ અને બી આર, ફર્સ્ટ ટાઈમ લૂપ આવે એટલે પહેલી ઇમેજનું નામ આવે, બીજી વખત લૂપ આવે એટલે બીજી ઇમેજનું નામ. હવે નામમાંથી આપણે યાદ હોય તો એક્સટેન્શન કાઢતા અને પછી ચેક કરતા. આપણે આવું કરી શકીએ ડોલર સોરી ડોલર ઇએક્સટી નામનો વેરિયેબલ લઈ લઈએ છીએ આપણે, ઇક્વલ ટુ નામ કાઢવા માટે સબ એસટીઆર ડોલર વેલ નામની જે ફાઇલ છે એમાંથી માઇનસ છેલ્લા ચાર ડિજિટ કાઢી લો, એને કેમાં કન્વર્ટ કરો? એસટીઆર ટુ અપર એટલે અપર કેસમાં કન્વર્ટ થાય. હવે કન્ડિશન મૂકવાની અંદર ફોરીચની અંદર કે ઇફ જે પહેલી વખત આલે લૂપ આલશે એટલે પહેલી ઇમેજનું એક્સટેન્શન મળ્યું છે એ એક્સટેન્શન છે એ મેચ થતું હોય કેની સાથે? ડોટ જેપીજી. પણ આપણે મેચ ન થતું હોય ત્યારે દેખાડવાની એટલે આપણે શું મૂકીએ છીએ? નોટ. એટલે આપણું જ વેલિડેશન હવે અંદર લૂપમાં મૂકવાનું છે. પછી બીજું કઈ ફાઇલ હતું? જેપીજી, પછી પીએનજી, રેડી. જો આમાંથી એક એરર નો સોરી એકાદ એરર હશે તો એરરમાં શું આપી દો? રોંગ ઇમેજ ટાઈપ, રેડી. આટલું ડન પહેલા બધાને. ઓકે નેક્સ્ટ. હવે નેક્સ્ટ થિંગ, વેલિડેશન ઇમેજ પ્રોપર છે કે નહીં ચેક થઈ ગયું છે. હવે એરર હોય તો આપણે એરર પ્રિન્ટ કરતા હોય ને જનરલી, અધરવાઇઝ ડેટાબેઝમાં ઇન્સર્ટ. તો આપણે એરર માટે પ્રિન્ટ કરવા માટે આપણે આવું કંઈક મૂકતા હતા કે ઇફ એમટી હોય ડોલર રો નામનો એરે, એટલે એરે છે એ ખાલી હોય એટલે એરર સોરી રો ને એરર એરર નામનો એરે ખાલી હોય. નોટ એમટી એટલે ખાલી નથી, મીન્સ એરર છે એનો મિનિંગ એવો થયો ને. તો ફોર ઇચ લૂપથી એરર પ્રિન્ટ કરાવતા હતા આપણે, આજે આપણે હવે સેમ પેજમાં કરાવી છે.
એરર નામના એરેમાંથી વન બાય વન વસ્તુ કાઢતા જાઓ અને ERમાં સ્ટોર કરો અને ERને આપણે પ્રિન્ટ કરાવી શકીએ. રેડ કલરે પ્રિન્ટ કરાવતા, ફોન્ટ કલર ઇક્વલ ટુ રેડ, ફોન્ટ ટેગ ઓવર, એની વચ્ચે ER પ્રિન્ટ કરાવી દો અને દર વખતે નેક્સ્ટ લાઇનમાં જોઈ છે એટલે શું આપી દઈએ છીએ આપણે, આટલું ડન પહેલાં જોઈ લે અને જો બધું પ્રોપર હોય તો ગુડ એવું પ્રિન્ટ કરાવી દઈએ છીએ આપણે. ચેક કરી લો પહેલાં, એક એરર નથી એટલે ગુડ જ આવશે ને. હવે પાછું રન કરું છું, ઇમેજ જ કાંઈ સિલેક્ટ નથી કરતા અને એમને સબમિટ આપી છે. પ્લીઝ સિલેક્ટ ઇમેજ રોંગ ઇમેજ ટાઈપ, કારણ કે આપણે જે કન્ડિશન મૂકી છે એની અંદર પછી અંદર કોરી જ મૂક્યું છે ને, તો આપણે આની અંદર આવું કન્ડિશન મૂકી શકીએ. જો ઇમેજ સિલેક્ટ કરેલી હોય તો જ ચેક કરવાનું ને, એટલે સિલેક્ટ ન કરી હોય તેર ને સિલેક્ટ કરી હોય તો આ ચેક કરો. હવે ચેક કરી લો સેકન્ડ થિંગ, ઇમેજ સિલેક્ટ કરી છે પણ abc.txt અને આ બે કરી છે યાદ રાખજો, તો રોંગ ટાઈપ ઇમેજ ટાઈપ આવી જશે. ડન, આટલી વસ્તુ ક્લિયર બધાને. હવે નેક્સ્ટ થિંગ, જો બધું સાચું હોય તો ગુડ આવે છે અને ડેટાબેઝમાં સ્ટોર કરાવવાનું છે, એની પહેલાં તો આપણે ફોલ્ડરમાં મૂકવાની ને, તો ફોલ્ડરમાં મૂકવા માટે ઇન્સર્ટ કરવા માટે ક્યુ ફંક્શન છે, મૂવ અંડર સોર્ટ, અપલોડેડ અંડર સોર્ટ થાય. હવે આની અંદર પાથ કઈ રીતના આપશો, કારણ કે ત્રણેય ઇમેજ વારાફરતી સેવ થવી જોઈએ ને, ત્રણ ઇમેજ છે તો ત્રણેય સેવ થવી જોઈએ ને, આ ફંક્શનથી તો એક જ ઇમેજ સેવ થાય, તો એના માટે આપણે ફોરીચ લૂપ મૂકી શકીએ પાછું અહીં. ડોલર અંડરસ્કોર ફાઇલ્સની અંદર જે IMG છે, ઓપ શું છે, નેમ, સેમ વસ્તુ પાછી નામ કાઢો, પણ આઈડીમાં આઈડી સ્ટોર કરો અને વેલ્યુમાં વેલ સ્ટોર કરો. હવે જે ઇમેજનું નામ છે ને આપણે ખબર હોય તો દર વખતે નવા નવા નામથી સેવ કરાવતા ફોલ્ડરમાં, તો એના માટે આપણે કંઈક આવું યુઝ કરતા, IMG NM નામનો વેરિયેબલ હું લઉં છું. ટાઈમ નામના ફંક્શનથી શું થાય, સેકન્ડ મળતી યાદ હોય તો જે આપણે આગળ લગાડી દેતા ફાઇલના નામની આગળ, વચ્ચે અંડરસ્કોર લગાડતા અને પછી ફાઇલનું નામ છે તો વેલમાં મળે જ છે, આપણે હમણાં ઉપર જ જોયું વેલની અંદર આવશે ને, તો નામ તો મળી ગયું. હાલો હવે કઈ જગ્યાએથી ઉપાડવાની છે એટલે કઈ જગ્યાએથી કટ કરવાની છે, એટલે કઈ જગ્યાએથી કટ કરવાની થાય, આપણે ફાઇલ્સમાંથી IMGO કયો વેરિયેબલ આવે, પણ કઈ ઇમેજ પહેલી વખત લૂપ આવે એટલે પહેલી ઇમેજ ને, તો ડોલર આઈડીમાં શું છે, 012 જાય, નામ આમાં સ્ટોર થાય, એનું ઇન્ડેક્સ આમાં સ્ટોર થાય ને આઈડીમાં, તો આપણે અહીંયા ડોલર આઈડી પુટ કરી શકીએ એટલે પહેલી વખત લૂપ આવે એટલે પહેલી ઇમેજ ઉપાડી અને ક્યાં મૂકો, આપણા ફોલ્ડરની અંદર, ક્યુ ફોલ્ડર છે, IMG ફોલ્ડરની અંદર ક્યાં નામથી, IMG NM, ડેટાબેઝમાં સ્ટોર કઈ રીતનું કરવાનું, ફોલ્ડરમાં તો જવા માંડ્યો, હવે આટલું થઈ ગયું. હવે એ આખો મેં કીધું ને સ્ટ્રીંગમાં કન્વર્ટ કરવાનું છે, તો પહેલાં તો આપણે એવું કરવાનું છે કે ત્રણે ત્રણ ઇમેજના નામ આપણે એક એરેમાં સ્ટોર કરવા છે, તો આપણે આવું કરી શકીએ, પહેલાં ઉપર એક એરે ડિક્લેર કરી દઉં છું ઇમેજીસ નામ ઇક્વલ ટુ એરે. હવે ફર્સ્ટ ટાઈમ લૂપ આવે ત્યારે ઇમેજીસ નામના એરેની અંદર બ્લેન્ક એલિમેન્ટ ઉપર સ્ટોર કરો, શું સ્ટોર કરો, પહેલી વખત પહેલું નામ સ્ટોર થાય, બીજી વખત બીજું, એટલે એરે બની ગયો, એક એરે બની જશે ને, જોઈ લો પ્રિન્ટ અંડરસ્કોર આર કર્યો, હજી ડેટાબેઝમાં નથી ઇન્સર્ટ કરતા પણ ફોલ્ડરમાં સેવ થઈ જશે. આપણે એક આ ત્રણ ઇમેજ સિલેક્ટ કરીશ, યાદ રાખજો, જો 0 એલિમેન્ટ ઉપર પહેલી ઇમેજનું નામ, બીજી એલિમેન્ટ ઉપર બીજા ને ત્રીજા ઉપર ત્રીજું. હવે એ ફોલ્ડરમાં ચેક કરી આવો, આ ડિલીટ માર દઉં છું કારણ કે હજી ઇન્સર્ટ નથી કરી ડેટાબેઝમાં, તો હવે આ વેલ્યુ આપણે ક્યાં ઇન્સર્ટ કરવાની, ડેટાબેઝમાં, પણ એક એલિમેન્ટમાં ત્રણ વેલ્યુ ક્યારેય સ્ટોર થાય નહીં, તો એના માટે મેં તમને કીધું જેસન, હવે એક સ્ટ્રીંગમાં કન્વર્ટ કરી નાખવા, તો એના માટે ફંક્શન છે JSON_encode, એની અંદર એરેનું નામ જ ખાલી પાસ કરવાનું છે અને એટલે આ વેરિયેબલ સ્ટ્રીંગમાં તમને કન્વર્ટ કરી દેશે. એટલે આપણે કયો વેરિયેબલ લીધો, IMG STR નામનો લઉં છું, એટલે ત્રણેય વેલ્યુ એક વેરિયેબલમાં આવી ગઈ, કઈ વેરિયેબલમાં, IMG STR, આ વેલ્યુને તમારા ડેટાબેઝમાં ઇન્સર્ટ કરી દેવાની.
કનેક્શન કરવું પડશે પહેલા. ક્યુ ફંક્શન MySQL અંડરસ્કોર કનેક્ટ, પહેલી આર્ગ્યુમેન્ટ હોસ્ટનું નામ એટલે લોકલ હોસ્ટ, યુઝર નેમ એટલે રૂટ અને પાસવર્ડ કાંઈ હોતા નથી. ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે MySQL સિલેક્ટ DB, ડેટાબેઝનું નામ શું રાખ્યું, કનેક્શન વેરિયેબલ. હવે આપણે ક્યુમાં ક્વેરી લખી છે, ઇન્સર્ટની ક્વેરી શું આવે, ઇન્સર્ટ ઇન ટુ ટેબલનું નામ આપણે રાખ્યું, પ્રોડક્ટ રાખ્યું ને, બ્રેકેટમાં કોલમનું નામ, અત્યારે એક જ કોલમ છે એટલે કંઈ વિચારવાનું નથી. વેલ્યુઝ કરીએ ને, વેલ્યુ આપણી પાસે એક સ્ટ્રીંગમાં આવી જ ગઈ છે ને, કયો વેરિયેબલ લીધો, MySQL જેસન એરે આવ્યો, એ બધો કેમ છે, એટલે ક્વેરી એક્ઝિક્યુટ કરાવી દે અને સેમ પેજ ઓપન કરાવી દે. સેમ પેજ ઓપન કરાવવા માટે ક્યુ ફંક્શન, હેડર, લોકેશન, પેજનું નામ શું છે, જોઈ છે આખો ડેટા, પ્રોસેસ આખી પહેલેથી છે, બધી ઇમેજ સિલેક્ટ કરી લઉં છું, આટલી કરું છું, પાંચ છ છે, એટલે આના પેજ ખુલી ગયું ને, ડેટાબેઝમાં પહેલાં ચેક કરી આવો, એક જ એલિમેન્ટમાં બધો ડેટા સ્ટોર થાય આ રીતે છે. આ જેસન ઓરે એરે કહેવાય, આ એક ડબલ કોટ્સમાં એક વેલ્યુ, સેકન્ડ ડબલ કોટ્સમાં સેકન્ડ વેલ્યુ, એટલે આને જેસન ઓબ્જેક્ટ કહેવાય આ રીતનો. અને ફોલ્ડરમાં તો સેવ થતી હતી ને, જોઈ લે આઈએમસી નામનો જ ફોલ્ડર છે, છ છ ઇમેજ આવી ગઈ. હવે તમે જ્યારે પ્રિન્ટ કરાવો ત્યારે કઈ રીતનું કરવાનું એ જોઈ લો. ડન આટલું અપલોડ થઈ જવું જોઈએ, અપલોડ આટલી જ પ્રોસેસ છે. તમારા પ્રોડક્ટ વાળું પ્રોસેસ પેજમાં કોડિંગ કરવાનું, વેલિડેશન હતું અહીંયા વેલિડેશન મૂકી દેવાનું, અને એલ્સ પાર્ટમાં આપણે જે મૂવ કરતા અહીંયા આ કોડિંગ પુટ કરવાનું. સમજાણો આખી વસ્તુ, જોઈ લો હવે ડિસ્પ્લે કઈ રીતનો ડેટા કરવો. ડિટેલ પેજ હોય ને, જનરલી ડિટેલ પેજમાં તમે પ્રોડક્ટની બધી ઇમેજ આવતી હોય ને, જેટલી હોય, તો ડેટાબેસમાંથી તમે એક વસ્તુ યાદ કરો, રેકોર્ડ તો આવે જ છે તમારી પાસે, તમે એવી ક્વેરી એક્ઝિક્યુટ કરેલી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, ને આ જેની ઉપર ક્લિક કરી ગયા હોય એ પ્રોડક્ટનો રેકોર્ડ ફેચ કરી આવો તો ડોલર રોમ આવી જાય છે. તો સૌથી પહેલાં કનેક્શન કરવા માટે ક્યુ ફંક્શન, MySQL અંડરસ્કોર કનેક્ટ, પહેલી આર્ગ્યુમેન્ટ હોસ્ટનું નામ શું છે, ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે સેકન્ડ ફંક્શન સિલેક્ટ અંડરસ્કોર ડીબી, ડેટાબેઝનું નામ શું છે, કનેક્શન વેરિયેબલ ડોલર લેક. હવે સિલેક્ટની ક્વેરી શું આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ શું છે, આપણે અહીંયા કન્ડિશન જનરલી મૂકેલી જોઈએ કે જેની ઉપર ક્લિક કરીને આવે એ પ્રોડક્ટનું આઈડી એડ્રેસ બારમાં આવતો હોય એનો રેકોર્ડ ફેચ કરી આવતો. અત્યારે ફિક્સ જ છે ને આપણી પાસે વન, અત્યારે હું ક્લિક કરવાનું એવું નથી એટલે ફિક્સ હું વન નંબર જ દેખાડી દઉં છું. તમારે તો આ કન્ડિશન મૂકેલી જશે ક્વેરી, એટલે તમારે આ કોડિંગ કરવાનું નથી કારણ કે રેકોર્ડ ડ્રોની અંદર આવી જ ગયો હોય. જે સિલેક્ટ ક્વેરી એક્ઝિક્યુટ કરી કેમાં આવશે ક્યુમાં, અને રેકોર્ડ તમે આ રીતનો ફેચ કરાવેલો હોય યાદ હોય તો MySQL અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એસો અને બ્રેકેટમાં ડોલર આરએસ. આટલું કોડિંગ તો તમે ડિટેલમાં કરેલું છે એટલે રેકોર્ડની અંદર રેકોર્ડ આવી જ ગયો હોય, તેમાં ઓલી ઇમેજ આવી ગઈ. હવે વન બાય વન પ્રિન્ટ કરવા માટે તમારે જે જગ્યાએ ડિઝાઇનિંગમાં પ્રિન્ટ કરવું હોય ને અહીંયા તમે આવું કંઈક કરી શકો, વાઇલ લૂપની અંદર, સોરી ફોર ઇચ લૂપની અંદર ડોલર રોની અંદર, સોરી એક મિસ્ટેક થાય છે, હવે ઇમેજ માટે પાછો એરે બનાવવાનો થાય, જેસનમાં છે ને, જેસનને પાછો એરેમાં કન્વર્ટ કરવા માટે ફંક્શન છે જેસન અંડરસ્કોર ડીકોડ. ક્યાં એરેમાં છે, ડોલર રો ની અંદર ક્યુ ફીલ છે, પાછું એરેમાં આવી ગયું, કયો એરે, આઈએમજી, એટલે હવે અહીંયા કયો એરે યુઝ કરશો આપણે, આઈએમજી, એની વેલ્યુ ગેટ કરી લો એટલે ઇમેજનું નામ જ ગેટ થઈ જાય. હવે ઇમેજનું નામ આવે એટલે આપણે પ્રિન્ટ ઇમેજ દેખાડવા માટે તમે કોડિંગ શું લખ્યું હોય, આઈએમજી એસઆરસ ઇક્વલ ટુ, ક્યાં ફોલ્ડરમાં ઇમેજ છે, ક્યાં નામથી, વેલ એટલે કોન્કેટિનેશન કરવું પડશે, આઈડી થાપી દો, તો આપણે ડિઝાઇનિંગ કર્યું જોઈએ ને કેવડી હાઇટમાં કેવડી વિથમાં ડિસ્પ્લે કરવું છે. હાઇટ એક્ઝામ્પલ તરીકે 160 આપું છું, વિથ એક્ઝામ્પલ તરીકે 200 આપું છું. બધી ઇમેજ આવી જાય, જોઈ લો. ડિઝાઇનિંગ તમારું તમે જે મૂક્યું હોય, પાંચ ઇમેજ હોય તો પાંચે પાંચ આવી જાય, છ હોય તો છ આવે. ડન આટલી વસ્તુ બધાને.
તો આ રીતનું ઇન્સર્ટ મલ્ટિપલ ઇપ્સ ઇન્સર્ટ કરાવી શકો. 10 કરાવી તો 10 એક ફોલ્ડ એક જ ઇમેજમાં કરાવી શકી, 5 હોય તો 5 થાય, સમજાણું. એક હોય તો સિંગલ આઈ થઈ શકે, એટલે જે ફોલ મલ્ટિપલ પ્રોડક્ટમાં હોય છે, ખબર, પ્રોડક્ટ ડિટેલમાં હોય છે, એક કરતાં વધારે હોય છે, તો એ મલ્ટિપલ ફાઇલ અપલોડિંગ આવી રીતનું થશે. હવે ઘણા એવું કરતા હોય, એક્ઝામ્પલ તરીકે આપણે આવું કંઈક ડિઝાઇનિંગ કરી છે, માઇનો ડિઝાઇન કરું છું, ધ્યાન આપજો. પહેલાં હું ડિઝાઇન નીચે ક્રિએટ કરી લઉં છું, આ કોડિંગ લાઇન છે અને કમેન્ટમાં પુટ કરી દઉં છું. જનરલી લેફ્ટ સાઈડ છે એટલે ટેબલ લીધું હોય તમે, રાઈટ, ટેબલથી નહીં, આપણે આઈ થિંક ડીએથી બનાવેલું, પ્લોટ લેફ્ટ રાઈટથી બનાવ્યું. અત્યારે આપણે કેવું જોઈ છે એ સમજો, એક એક ઇમેજ આવે મોટી સાઇઝમાં, નીચે નાની નાની બધી ઇમેજ આવે જેટલી હોય એટલી, તો એના માટે તમે આ રીતનું ડિઝાઇનિંગ કરી શકો. એક પહેલાં ડીએવી લ્યો, તમારી પાસે હશે જ આ ડીએવી, રેડી, ઇમેજીસ નામનો લઉં છું. હવે પહેલાં મેઇન ઇમેજ દેખાડવી છે તમારે, તો પહેલાં એક ડીએવી લઈ લો પાછો, જેનું હું કહી દઉં છું ક્લાસ ઇક્વલ ટુ મેઇન 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 આઈએમજી, રાઈટ, અને બાકીની ઇમેજ છે હું આ ડીએવીમાં ડિસ્પ્લે કરાવીશ, અને આને કહી દઉં સબ ઇમ આઈએમજી. આટલું ડન, પહેલાં આ ડીએવી દેખાય, આની અંદર હું પુટ કરી દઉં આઈએમજી એસ ઇક્વલ ટુ પહેલાં જે મેઇન ઇમેજ આવતી હોય, એટલે એક્ઝામ્પલ તરીકે હું ફિક્સ પાથ મૂકી આવું છું, આપણી પાસે જે છે એક્ઝામ્પલ તરીકે આને હું મૂકું છું, પછી ડેટાબેઝમાં આપણે હમણાં કોડિંગ સાથે મેચ કરાવી. સેકન્ડ, બાકીની ઇમેજ બધી ડિસ્પ્લે અહીંયા કરવી છે, તો બધા અલગ અલગ રીતે ડિસ્પ્લે કરાવતા હોય છે, તમારે કઈ રીતનું કરવું છે આપણે જોઈ લેવાનું. આઈએમજી એસઆરસી ઇક્વલ ટુ ઇમેજનો પાથ, એટલે આઈએમજી ફોલ્ડરની અંદર બાકીની ઇમેજ હું બધી આ દેખાડું છું અત્યારે ટેમ્પરરી, અને એક ઇમેજ નહીં આવી ઘણી બધી હોઈ શકે, એટલે એક લાઇનમાં આપણે 4 દેખાડીએ એવી રીતનું વિચારી, રાઈટ, એટલે અત્યારે હું 4 લઉં છું. હવે આના માટે CSS લખવાની છે ને, તો કયો ટેગ આવશે, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ લેસ CSS, અને સ્ટાઇલ ટેગ શું કરી દો. હવે સૌથી પહેલાં કયો ડીએવી લીધો, ઇમેજ, એના માટે CSS લખવાની ને, એની કંઈક વિથ તમે ફિક્સ રાખી હશે, તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું 800 છે ને 400 પિક્સેલ આપું છું, વિથ કેટલી આવી 400, અને અત્યારે સેન્ટરમાં દેખાડું છું, બાકી લેફ્ટ સાઈડ હશે ને બાય ડિફોલ્ટ. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ, હવે મેઇન ડીએવી લઈ લીધો છે, હવે એમાં મેઇન ઇમેજ છે એ કયા વેરિયેબલમાં છે, કયો આપણે ક્લાસ લીધો, મેઇન આઈએમજી, એની અંદર જે ઇમેજ છે એની વિથ પહેલાં તો 100% કરી નાખો, એની વિથ કેટલી કરો 100%, એમાં બોર્ડર આપો, જગ્યા છોડાવો, આટલું ડન, પહેલાં આટલું રન કરીને જોઈ લે. આ એક ઇમેજ આવી, આ એક જ વસ્તુ વિચારજો, હવે નીચે બાધી નાની નાની ઇમેજ ડિસ્પ્લે કરાવી છે, તો હવે આપણે આવું કરી શકીએ. પાછી બીજી ઇમેજ દેખાડવાની છે નાની નીચે સબ ઇમેજ, તો પાછું સબ આઈએમજી માટે લખી છે આપણે, એની અંદર શું છે ઇમેજ છે બધી, એની વિથ કેટલી રાખવું છું યાદ રાખજો, ટોટલ કે વિથ, ટોટલ એક લાઇનમાં કેટલી દેખાડવી છે, 4, તો આપણે આવું કંઈક આપી શકીએ 4 ડિસ્પ્લે કરાવી છે, 20% હું આપું છું, પેડિંગ આપું છું આમાંય 6 પિક્સલ, આમાંય સેમ બોર્ડર આપી દઈ છે, હવે આ બે વચ્ચે જગ્યા નથી પહેલાંથી છોડાવી, રાઈટ, તો આપણે કયો ડીએવી છે, મેઇન આઈએમજી નામનો ડીએવી છે ને, તો મેઇન આઈએમજી નામના ક્લાસ માટે લખી શકી માર્જિન બોટમ 10 પિક્સલ, જોઈએ કેટલું લાગે છે, રાઈટ, આ બે વચ્ચે ઇમેજ વચ્ચે જગ્યા છોડાવી છે આપણે, રાઈટ, તો માર્જિન રાઈટ આપી શકી 2 પિક્સેલ આપી છે, કેટલું થાય છે જોઈ છે, સોરી આપણે મેઇન આઈએમજીમાં આપી દીધું, સબ આઈએમજી છે ને બધી, વધી ગઈ, અને 3 પિક્સેલ રાખી છે, હજી એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન નથી, બાકી એક્ઝેક્ટલી બાજુ બાજુ મળો, તમારે જોવું હોય તો તમે આવું કરી શકો, જોવો એક્ઝેક્ટલી કેલ્ક્યુલેશન કરી છે, પ્લોટ લેફ્ટ એટલે એક્ઝેક્ટલી બાજુ બાજુમાં આવી, પહેલાં ટોટલ વી કેટલી આવી આપણે 20,
એક પ્રોપર્ટી આવે બોક્સ સાઇઝિંગ, જે પેડિંગ પ્લસ છે ને એ કાઉન્ટ ન થાય, એટલે પેડિંગ ને વિથ બે પ્લસ થશે, એટલે કેલ્ક્યુલેશન મિસ્ટેક થશે, એટલે પહેલાં આટલું થઈ ગયું. હવે 20-50 એટલે ટોટલ કેટલી ઇમેજ અમાય? એક્ઝેક્ટલી 5 ઇમેજ સમાય. પાંચ નહીં, આપણે જે વિથ થોડીક વધારું છું, 22% વિથ રાખું છું. હવે બે વચ્ચે જગ્યા છોડાવી છે ખાલી, તો આખું કેલ્ક્યુલેશન કરો, ટોટલ વિથ કેટલી હોય? કેલ્સી ઓપન કરું છું, ટોટલ વિથ કેટલી છે? 100. એક ઇમેજમાં કેટલી આવી? 22. તો 4 ઇમેજમાં કેટલી થાય? 88 થાય. 22 તો 44 ને 44 તો 88 વધી ગયું, કેટલું? 12. હવે ધ્યાન રાખજો શું કરવું છે. આપણે આ જે ઇમેજ છે એમાં રાઈટ સાઈડ જગ્યા છોડાવી છે, છેલ્લામાં નથી છોડાવી, તો 3 છોડાવવાની થાય ને, તો 12 ના 3 ડિવાઈડ બાય 3 કરો તો કેટલા થાય? 4. એટલે માર્જિન રાઈટ આપણે પિક્સેલમાં આપ્યું જગ્યાએ હું 4% આપી શકું. ઇસ્યુ આવે છે, જોઈ ગયો પહેલાં રાઈટ? ઇસ્યુ એટલા માટે આવે છે, હજી એક ચેન્જ કરું, આ જગ્યા 4% વધારે લાગે છે. બે ટકા જગ્યા રાખી છે આપણે, 2% બરાબર, બહુ ઓછી રાખવી છે. તો હવે કેલ્ક્યુલેશન કરો, આ 2% 2 અને 2 એટલે કેટલા થયા? 6. પાછા કેલ્ક્યુલેશન બીજી રીતે કરીશ, 100 માઇનસ કેટલા થયા? 6 કરવાના ને બધે, એટલે 3 94 વધ્યા ડિવાઈડ બાય 3 ડિવાઈડ બાય 4 કેટલા આપવાના? 23.5 એટલે એકની વિથ કેટલી આવે? 23.5. હજી એક ઇસ્યુ આવશે, એ હમણાં આવ્યો તો એ જ ઇસ્યુ આવશે, પણ છેલ્લામાં જગ્યા છોડાવવાની નથી. તો એના માટે તમે આવું કરી શકો કે ડોટ સબ આઈએમજીની અંદર આઈએમજી નામની ઇમેજમાં છેલ્લી, એટલે આવું મેં કંઈક કીધું હતું યાદ હોય તો, કેમાં જગ્યા નથી છોડાવવાની, ચોથામાં આઠમામાં એવી રીતે આવશે ને, તો 4n+4 આવું કહી શકો તમે. એમાં શું કરો, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક નથી. ઉપરની ઇમેજ છે એમાં આપણે વિથ કેટલી આપી? 100%. પેડિંગ કેટલું આપ્યું? 10 પિક્સેલ. તો 100% ને +10 એટલે 20 પિક્સેલ ને 2 પિક્સેલ બોર્ડર, એટલે ઉપલામાં આપણે ખાલી ઓનલી ફોર આટલું આપી દઈએ ને બોક્સ સાઇઝિંગ, એટલે અંદરની સાઈડ કાઉન્ટ થાય એટલે થઈ જાય. એકેય પિક્સેલનો ડિફરન્ટ નથી, હોય એક્ઝેક્ટલી લાઇનમાં જ આવે. આવી રીતે ડિસ્પ્લે થતું હોય છે, તમે જોયું હોય ને. તો હવે 5 ઇમેજ હોય તો ઓટોમેટિક વધતી જાય, તો તમારે આપણે ખાલી તો અહીંયા લૂપમાં જ મૂકવાની છે ને ઇમેજ બધી, બે વચ્ચે અહીંયા જગ્યા નથી. હજી ઓનલી ફોર તમે આવું ડિઝાઇનિંગ કર્યું છે એટલે કરી નાખી છે, અહીંયા આપી શકો ને માર્જિન બોટમ. બોટમમાં તો કોઈથી કેલ્ક્યુલેશન આવશે જ નહીં, કારણ કે ઓટોમેટિક હાઈટ વધતી જ છે. આ રીતનું ડિસ્પ્લે, એટલે મેઇન પહેલી ઇમેજ હોય અહીંયા ડિસ્પ્લે થાય, બાકીની સબ બધી અહીંયા થાય. તો આવું પ્રોગ્રામિંગ હવે આપણે આમાં બેસાડવું હોય તો પહેલાં તમે આવું કરી શકો. પહેલાં તો આખું ડિઝાઇનિંગ હું અહીંયા પ્રિન્ટ કરું છું, ધ્યાન રાખજો. અહીંથી કટ કરી લઉં છું, આપણે અહીંયા મૂકવું છે. ઓકે, આગળ વધો. હવે નેક્સ્ટ મેઇન ઇમેજ અહીંયા દેખાડવી છે. મેઇન ઇમેજ એટલે કઈ થાય? પહેલી ઇમેજ હોય મેઇન ઇમેજ ગણાય આપણે, તો પહેલી ઇમેજ છે એને પ્રિન્ટ કરાવી દો. IMG of 0 IMG of 0 એટલે પહેલી ઇમેજ આવી ગઈ. ઓકે, પહેલી ઇમેજનું કામ પૂરું થઈ ગયું, એટલે હું અહીંયા કન્ડિશન પૂરી કરું છું. સબ IMGને પાછું હું લૂપમાં લઉં છું, બીજા ઇફમાં લઉં છું. આટલું પહેલાં ક્લિયર? પહેલી ઇમેજ આવી ગઈ, તો હવે ફોરીસ લૂપ હલાવો ત્યારે પહેલી ઇમેજ આવવી જોઈ નહીં. તો એના માટે તમે આવું મૂકી શકો, પહેલી ઇમેજને હવે એરેમાંથી કાઢવી હોય ને, તમે આવું કરી શકો, અનસે બોલર IMG of 0. પહેલો એલિમેન્ટ શું કરો, રિમૂવ કરી નાખો, અનસેટ હતું ને ફંક્શન. હવે બીજી એલિમેન્ટથી જોઈ છે ને, તો એ તો આપણું કોડિંગ આ છે જ, ફોરીચ લૂપ. તો આખી વસ્તુને આપણે ફોરીચ લૂપમાં મૂકી છે, અને છેલ્લે ફોરીચ લૂપને શું કરી દઈ છે, ઓવર. આ નીચેનો કોડ બધો હું રિમૂવ કરું છું. હવે ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે બધી, હવે હજી એક વસ્તુ વિચારો, આ એક DAU બાર લેવો પડશે, એને આની સાથે જ લઈ લઉં છું. હવે પહેલી વખત લૂપ આલે એટલે એક ઇમેજ આવે, તો છે જ આપણી પાસે અહીંયા શું પૂરું કર્યું ડોલર વેલ. હવે બીજી એક ઇમેજની જરૂર છે નહીં, એ તો ઓટોમેટિક લૂપમાં જેટલા રેકોર્ડ હશે એટલી વાર આવશે. DIVને ઓનલી ફોર ઓવર કરાવવાના બાકી, તો આ 2 DIV છેલ્લે ઓવર થશે ને,
બધું લૂપ પૂરી થઈ જાય પછી પાંચ ઇમેજ અપલોડ કરી હતી, પાંચ હતી છ, ઓકે છ હતી, એટલે પહેલી આ આવી ને બાકી પાંચ આવી. તો આ રીતનું તમે કરાવી શકો. ડિઝાઇનિંગ આપણી ઉપર હોય, પછી પ્રોગ્રામિંગ આપણે બેસાડવાનું હોય, લોજિક આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય. આટલી વસ્તુ રાખી છે.